નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય સંસ્કૃત ફર્સ્ટ સેમિસ્ટર એટલે કે પ્રથમ સત્રના એકમ 5 ધરતી કો મહકાય આ કાવ્યના સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે એકમ 5 ધરતી કો મહકાય કાવ્ય શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો તેમાં સુંદર મજાની કવિતા દ્વારા કવિએ આપણને પ્રકૃતિના તત્વો દ્વારા આપણને શું શું શીખવા મળે છે તેની સુંદર મજાની માહિતી આપી છે. તો મિત્રો, આ એકમ શીખ્યા બાદ હવે આપણે આ એકમના સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો શરૂ કરીએ એકમ 5 ધરતી કો મહકાય. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમી તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો. આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. જોડે જોડે આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું અને તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. જોઈએ સ્વાધ્યાય. તો મિત્રો, આ એકમના સ્વાધ્યાયમાં આપણે કુલ 5 પ્રશ્નોના ઉત્તરો આપવાના છીએ. આપણે 5 પ્રશ્નો આ વિડીયોમાં વિગતે સમજીશું. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન 1 ને મિત્રો આપણને સૂચના આપી છે પ્રશ્નો કે ઉત્તર લખીએ. મિત્રો, અહીં આપણે કુલ 5 પેટા પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો છે મિત્રો, ફૂલો સે હમે ક્યા સીખ મિલતી હૈ? ઉત્તર, ફૂલ હંમેશા ખુશ રહેતે હૈં, આંધી હો યા બરસાત હો ફિર ભી ફૂલ હસતે હસતે ઉસકા સામના કરતે હૈં. ઉસી તરહ હમે ભી કઠિન પરિસ્થિતિઓ કા સામના હસતે હસતે કરના ચાહીએ. બીજો પ્રશ્ન છે મિત્રો, સૂરજ કી કિરણે ક્યા કરતી હૈ? ઉત્તર, સૂરજ કી કિરણે અંધકાર કો દૂર ભગાકર સારે સંસાર કો પ્રકાશિત કરતી હૈ. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, દીપક જગ કો કૈસે રોશન કરતા હૈ? ઉત્તર, દીપક અપને હૃદય કો જલાકર દુનિયા કો રોશન કરતા હૈ. ચોથો પ્રશ્ન છે મિત્રો, ધરતી કો સ્વચ્છ ઓર સુંદર બનાને કે લીએ આપ ક્યા કરેંગે? મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને આપી શકો છો કે આપણી ધરતીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપણે શું શું કરી શકીએ. તો જોઈએ ઉત્તર. ધરતી કો સ્વચ્છ ઓર સુંદર બનાને કે લીએ હમ જ્યાદા સે જ્યાદા પેડ પૌધે લગાએંગે, ગંદકી કરેંગે નહીં, કૂડા કૂડેદાન મે હી ડાલેંગે, પ્રદૂષણ નહીં ફેલાએંગે, પ્લાસ્ટિક કા ઉપયોગ કમ કરેંગે. મિત્રો, આ સિવાય પણ કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે ઉમેરી અને તમારો ઉત્તર તમે લખી શકો છો. આગળ વધીએ, પ્રશ્ન નંબર 5 જોઈએ. પાંચમો પ્રશ્ન છે, જગ મે નામ કમાને કે લીએ હમે ક્યા કરના ચાહીએ? ઉત્તર, જગ મે નામ કમાને કે લીએ હમે અચ્છે ઓર સચ્ચે કામ કરને ચાહીએ ઓર લોગો કી મદદ કરની ચાહીએ. તો મિત્રો, આ રીતે 5 પ્રશ્નોના ઉત્તર વ્યવસ્થિત સમજીને લખીશું. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 જોઈએ.
પ્રશ્ન નંબર બે છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે આપકી કલ્પનામે, આગળ વધીએ, જેમાં મિત્રો આપણને સમજાવવામાં આવ્યું છે કે જબ આપ કિસી વસ્તુ કા નામ લેતે હૈ તો ઉસકી તસવીર આપકે સામને આ જાતી હૈ. જરા સોચે તો ઉસસે સંબંધિત ઓર ભી ચિત્ર મસ્તિષ્ક મે ઉભરને લગતે હૈ. ઉદાહરણ કે તોર પર ઘેરે કે ભીતર ફૂલ શબ્દ કા નામ લેતે હી પંખુડિયા મે લિખે ભાવ સામને આને લગતે હૈ. આપ ઇસી તરહ અન્ય ઘેરે મે લિખે ગયે શબ્દ સંબંધિત અન્ય શબ્દ સોચકર પંખુડીઓ મે લિખે. મિત્રો અહીં આપણને ચાર ફૂલ અને તેની પાંદડીઓ આપેલી છે, તેમાં દરેક જગ્યાએ વચમાં એક એક નામ લખેલું છે. હવે મિત્રો આપણે જ્યારે તે નામ બોલીશું અથવા લખીશું અથવા તે નામ વિશે વિચારીશું તો તરત જ આપણને તેના સંબંધિત બીજા અન્ય શબ્દો તરત જ આપણા મસ્તિષ્કમાં મગજમાં આવી જાય છે. ઉદાહરણ તરીકે આપણને અહીં પહેલું જે ફૂલ પાંદડી છે તે પૂરીને આપી છે, તેને સૌપ્રથમ આપણે સમજીએ. તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 35 ઉપર આકૃતિઓ આપેલી છે, એટલે કે ફૂલ પાંદડી આપી છે, તેમાં પહેલી આકૃતિને આપણે સમજીએ. તો મિત્રો વચ્ચે સેન્ટરમાં ફૂલ લખેલું છે. ફૂલ શબ્દ સાંભળતા જ બોલતા અથવા લખતા આપણને તાજગી, સુગંધ, ખુશી, કોમલતા જેવા શબ્દો તરત જ આપણા મગજમાં મસ્તિષ્કમાં આવી જાય છે. તો મિત્રો આ રીતે હવે બાકીના શબ્દો આપણે જોવાના છે અને તેને સંબંધિત શબ્દો આપણે આપેલી ચારેય ફૂલ પાંદડીમાં લખવાના છે. અહીં જેમ ફૂલ અને તેની આજુબાજુની ચાર પાંદડીઓ છે તેમાં ફૂલ સંબંધિત શબ્દો લખ્યા. હવે આગળ જોઈએ તો મિત્રો આગળ આપણો શબ્દ આપ્યો છે ચાંદ. ચાંદ શબ્દ લખતા જ કિરણો, શાંતિ, શીતલતા, ચાંદની જેવા શબ્દો આપણા મસ્તિષ્કમાં આવી જશે. તો મિત્રો આ શબ્દો આપણે આપેલી ફૂલ પાંદડીમાં લખી નાખીશું. આ સિવાય પણ તમારા મનમાં કોઈ નવા શબ્દો આવતા હોય ચાંદ વિશે તો તે તમે અહીં નોંધી શકો છો. પછીની મિત્રો ફૂલ પાંદડી આપી છે ધરતી. ધરતી શબ્દ આપણા મગજમાં આવતા જ વૃક્ષ, પર્વત, જળ, પ્રાણી જેવા શબ્દો તરત જ આપણા મગજમાં આવી જાય છે. તો મિત્રો આવા ધરતી સંબંધિત શબ્દો આપણે આપેલી ચારેય ફૂલ પાંદડીમાં લખીશું. આ સિવાય ધરતી સંબંધિત કોઈ નવો શબ્દ તમારી મગજમાં આવતો હોય તો તે તમે અહીં લખી શકો છો. ચોથું અને અંતિમ ફૂલ પાંદડી આપી છે વૃક્ષ. વૃક્ષ શબ્દ સાંભળતા જ આપણને પત્તા, ફૂલ, ડાલી, તના, આ સિવાય ફળ એવા ઘણા બધા શબ્દો આપણા મગજમાં મનમાં ઉપસ્થિત થશે. તો મિત્રો વૃક્ષ વિશે આપણે અહીં આપેલી ચાર પાંદડીમાં ચાર શબ્દો તેને સંબંધિત લખવાના છે, જે અહીં તમને ઉત્તર સ્વરૂપે લખીને આપેલા છે. તો મિત્રો આ રીતે આપણે ચારેય ફૂલ પાંદડી લખી દેવાની છે. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે સમાન પ્રાસ વાળે શબ્દ પઢીએ ઓર બોલીએ. મિત્રો અહીં આપણને સમાન પ્રાસ વાળા શબ્દો આપેલા છે, તેને વાંચવાના છે અને બોલવાના છે. મિત્રો જોડે જોડે આપણે આ શબ્દોનું લેખન કાર્ય પણ કરી લઈશું કે જેથી પરીક્ષામાં પૂછાય અથવા આપણા શબ્દ ભંડોળમાં આવા શબ્દોનો વધારો થાય. જોઈએ તો મિત્રો આપણને આટલા અહીં સમાન પ્રાસવાળા શબ્દો આપેલા છે. ઉદાહરણ તરીકે માનવીય તો માનવતા, મહાનતા, સજ્જનતા અને સમાનતા. અહીં માનવીય શબ્દ મિત્રો ખોટી રીતે કદાચ લખાઈ ગયો હશે, કેમ કે તેનો પ્રાસ બાકીના શબ્દો જોડે બેસતો નથી. માટે માનવતા, મહાનતા, સજ્જનતા અને સમાનતા તે ચાર શબ્દોને ધ્યાને રાખીશું. આગળ બીજો આપણને પ્રાસ આપ્યો છે લંબાઈ, ચોડાઈ, ગહરાઈ,
પઢાઈ ઓર લિખાઈ, બધા શબ્દોના અંતે ઈ દીર્ઘઈ શબ્દ આવે છે. છેલ્લો આપણને પ્રાસવાળું જોડકા આપ્યા છે, ચાચા, દાદા, નાના, મામા, બેટા, એટલે કે શબ્દના અંતે આ સ્વરનો ઉચ્ચાર થાય છે. તો મિત્રો, આ રીતે આપણે આપેલા તમામ પ્રાસવાળા શબ્દોને વાંચી લઈશું, સમજી લઈશું અને લેખન કાર્ય પણ કરીશું. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે, નિમ્નલિખિત શબ્દો કા વચન પરિવર્તન કરકે વાક્ય મેં પ્રયોગ કીજીએ. મિત્રો, અહીં આપણને આપેલા જે શબ્દો છે તેનું વચન પરિવર્તન કરવાનું છે, એટલે કે એક વચનમાં હોય શબ્દ તો બહુવચનમાં લખીશું, અને જો શબ્દ બહુવચનમાં હશે તો આપણે તેને એક વચનમાં લખીશું, અને જે ઉત્તર મળ્યો છે તેનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો મિત્રો, સૌપ્રથમ આપણને ઉદાહરણ આપેલું છે, તેને આપણે સમજીએ. તો મિત્રો, આપણને ઉદાહરણ આપેલું છે લડકા, તો લડકા શબ્દનું લિંગ પરિવર્તન થશે લડકી. હવે લડકી શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, તો વાક્ય આપણને આ રીતે આપેલું છે, પાઠશાલા કે સભી લડકે પ્રાર્થના મેં ની. હવે આપેલા બાકીના પાંચેય શબ્દોનું વચન પરિવર્તન કરીશું અને વાક્યમાં પ્રયોગ કરીશું. જોઈએ શબ્દ પહેલો. પહેલો શબ્દ મિત્રો આપેલો છે પંખા. પંખા શબ્દનું વચન પરિવર્તન થશે પંખી. પંખી શબ્દ ઉપરથી મિત્રો વાક્ય બનાવીએ, તો વાક્ય બનશે, હમારે ઘર પર બહુત સારે પંખે હૈં. મિત્રો, વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો. આગળ વધીએ, બીજો શબ્દ આપ્યો છે આંખ. આંખ શબ્દનું વચન પરિવર્તન થશે આંખી. આંખી શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, તો વાક્ય બનશે, મોબાઈલ કા જ્યાદા ઉપયોગ કરને સે આંખે ખરાબ હોતી હૈ. ત્રીજો શબ્દ છે કિતાબ. કિતાબ શબ્દનું વચન પરિવર્તન કરીએ તો શબ્દ બનશે કિતાબી. કિતાબી શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, મુજે કિતાબે પઢના બહુત પસંદ હૈ. ચોથો શબ્દ છે મિત્રો પૌધા. પૌધા શબ્દનું વચન પરિવર્તન કરીએ તો શબ્દ બનશે પૌધે. પૌધે શબ્દનું વાક્ય બનાવીએ મિત્રો, મુજે પેડ પૌધે લગાના બહુત પસંદ હૈ. અંતિમ શબ્દ છે મિત્રો પેન્સિલ. પેન્સિલ શબ્દનું વચન પરિવર્તન કરીશું તો ઉત્તર બનશે પેન્સિલે, એટલે કે એક વચનમાંથી બહુવચનમાં ફેરવીશું. પેન્સિલે શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, તો મેરે પાસ દો પેન્સિલે હૈ. તો મિત્રો, આ રીતે આપેલા પાંચેય શબ્દો એક વચનમાં આપેલા છે, આપણે તેને બહુવચનમાં ફેરવી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો મિત્રો, આ રીતે પ્રશ્ન 4 ઉત્તર લખીશું. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે, કાવ્ય પંક્તિઓ કો પટકર ઉનકા ભાવાર્થ લખીએ. મિત્રો, અહીં આપણને કેટલીક કાવ્ય પંક્તિઓ આપી છે કાવ્યમાંથી, તે કાવ્ય પંક્તિઓને વાંચી અને તે કાવ્ય પંક્તિઓ શું કહેવા માંગે છે, તે કાવ્ય પંક્તિઓનો ભાવ શું છે, તે આપણે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનો છે. તો સૌપ્રથમ આપણે કાવ્ય પંક્તિઓને વાંચી લઈએ. તો મિત્રો, આ કાવ્ય પંક્તિઓ તમારા પ્રશ્ન નંબર 5 નીચે તમને લખીને આપેલી છે. દીપક કો દેખો કેસે યહ હરદમ જલતા રહતા હૈ, અપના અંતર જલા જલા કર રોશન જગ કો કરતા હૈ, આઓ અમ ભી ઇન્સા બનકર જગ મે અપના નામ કમાએ, અચ્છે સચ્ચે કામ કરે ઓર સારી ધરતી કો મહકાય. તો મિત્રો, આટલી પંક્તિ આપણને આપેલી છે. હવે આપણે આ પંક્તિઓનું ભાવાર્થ લખીએ. ઉત્તર મિત્રો આ પ્રમાણે લખીશું, યહ પંક્તિયા ધરતી કો મહકાએ કાવ્ય મેં સે લી ગઈ હૈ, જિસમે પ્રકૃતિ કે તત્વો કે ગુણો કા સુંદર વર્ણન કિયા ગયા હૈ.
इस काव्य पंक्ति का भावार्थ है कि दीपक अपना अंतर जलाकर अंधेरा दूर भगाता है, हमें भी उसकी तरह दूसरों की मदद करनी चाहिए। हमें भी इंसान बनकर अच्छे और सच्चे काम करके संसार में अपना नाम रोशन करना है और धरती को सुंदर बनाने की कोशिश करनी चाहिए। तो मित्रों, आ रीते आपने प्रश्न 5 ની આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખીશું। તો મિત્રો આમ કાવ્ય 5 ધરતી કો મહકાએ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 5 ના અહીં મિત્રો વ્યવસ્થિત ઉત્તરો આપેલા છે। આશા રાખું છું કે તમને તમામે તમામ ઉત્તરો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો, આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય। જોડે જોડે આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને ખાસ કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું અને અગત્યનું સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।